चलो विद्यार्थी मित्रों फरीथी आपणे फिजिक्स चैप्टर 4 ना चौथा क्वेश्चन नो अभ्यास करशो। चौथा क्वेश्चन मा चैप्टर 4 पेज नंबर बुक मा 134 ऊपर आपेल छे आ क्वेश्चन। तो क्वेश्चन नो नाम छे चुंबकीय क्षेत्र मा गति करता विद्युत भार पर लागतू चुंबकीय बल। चुंबकीय क्षेत्र में गति करता विद्युत भार, तो चुंबकीय क्षेत्र में गति करता विद्युत भार की बात आप करिए क्या विद्युत भार पर लागता बल की चर्चा आप करवानी है। अने ई बल नु नाम आप चुंबकीय बल आपी सकी कारण के चुंबकीय क्षेत्र में आप मुकेलो है विद्युत भार ने। अने लॉरेंज बल तो आ प्रश्न अलग है, चुंबकीय बल विद्युत भार चुंबकीय क्षेत्र में गति करतु हो त्यारे, અને લોરેન્જ બળ વસ્તુ અલગ છે। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ આપણે જાણીએ કે ચુંબકીય ક્ષેત્ર અને B વડે દર્શાવાય છે, સદિશ રાશિ એટલે ઉપર B સદિશ આપણે કરી શકીએ। ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર કયું, પ્રશ્નના નામ પ્રમાણે આગળ આપણે ચાલીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુત ભાર, તો આપણે એક ચુંબકીય ક્ષેત્ર લીધું B સદિશ અને તેમાં વિદ્યુત ભાર ક્યુ એ વી વેગથી ગતિ કરે છે। એટલે આપણે પ્રશ્નની રૂપરેખા પ્રમાણે પહેલું સેન્ટેન્સ આપણે લખ્યું, ફરીથી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ક્યુ વી વેગથી ગતિ કરે છે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ। પ્રશ્નનું નામ આપણે હેડિંગ આપ્યું, સંજ્ઞા બધાની આપી, એફએમ બરાબર, એફએમ એટલા માટે આપણે લખ્યું છે સરળતા માટે મેગ્નેટિક બળ તરીકે આપણે એને લઈ શકીએ, એટલા માટે મેગ્નેટિક એટલે ચુંબકીય થાય। ક્યુ વી ક્રોસ બી, તો આપણે જોઈ શકીએ કે આ ત્રણેય ભૌતિક રાશિ આપણે લીધી, વિદ્યુત ભાર ક્યુ વી વેગથી ચુંબકીય ક્ષેત્ર બીમાં ગતિ કરે છે। હવે આપણે આનો સંબંધની વાત વિચારીએ કે ડાયરેક્ટ આપણે સૂત્ર લખી નાખ્યું છે બુકની અંદર, પણ ડાયરેક્ટ આપણને સૂત્ર આપ્યું છે તો ઘણા બધા સૂત્રનો આપણે પારિમાણિક રીતે જ માનવા પડે છે, તેને આપણે સાબિત કરી શકતા નથી, એમ આ સૂત્ર પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે। દાખલા તરીકે બળનો એકમ ન્યૂટન છે તો આપણે અહીં લખેલો છે બરાબર, બરાબર કરી નાખ્યું, ક્યુ વિદ્યુત ભાર હે, વિદ્યુત ભારનો એકમ કુલમ થાય તો કુલમ લખી નાખ્યો, વેગ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય તો મીટર પ્રતિ સેકન્ડ લખી નાખ્યો। અગાઉ આપણે જોયું હતું કે ચુંબકીય ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર છે તો એ લખી નાખ્યો। હવે આગળ વધ્યા, ન્યૂટન બરાબર એમનામ રાખ્યું બરાબર એમનામ, કુલમ એટલે એમ્પિયર સેકન્ડ થાય, ક્યુ બરાબર આઈટી ઉપરથી તો એમ્પિયર સેકન્ડ લખ્યું, કુલમની જગ્યાએ એમ્પિયર સેકન્ડ આપણે અહીંયા મૂક્યું છે। હવે ફરીથી જે બધા એકમો હતા એ મૂકી દીધા, બધા જ એકમો કેન્સલ થઈ જાય છે, એમ્પિયર કેન્સલ થઈ જાય, મીટર કેન્સલ થઈ જાય, સેકન્ડ કેન્સલ થઈ જાય અને ન્યૂટન વધે છે તો બરાબર છે, સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું એટલે એ સૂત્રને આપણે સાચું માની શકીએ। તો આપણે આ સૂત્ર લઈશું, એમાં બીજું પણ તમને વસ્તુ જોવા મળે છે કે સદિશ સ્વરૂપે લખેલું છે, સદિશ સ્વરૂપે લખેલું છે એટલે એનો મતલબ એવો થાય કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને સદિશ રાશિ છે અને એના કારણે આપણને સદિશ જ રાશિ મળે એના ગુણાકારને કારણે, એટલે આ ગુણાકાર સદિશ ગુણાકાર કહેવાય બરાબર। તો આપણે એક સૂત્ર પારિમાણિક રીતે સાબિત કરીને તમને બતાવ્યું કે ના આ સમીકરણ સાચું છે, અને કઈ ભૌતિક રાશિનો ઉપયોગ આપણે કરી શકીએ તો કે આપણે ચાર ભૌતિક રાશિ હોય તો જ આ સૂત્રને પારિમાણિક રીતે સાબિત કરી શકતા હોય, તો અહીંયા ચાર ભૌતિક રાશિ છે વધારે વધારે। તો ફરીથી ચુંબકીય ક્ષેત્ર બીમાં વિદ્યુત ભાર ક્યુ વી વેગથી ગતિ કરે છે ત્યારે તેના પર લાગતું બળનું સમીકરણ થયું। હવે આના ઉપરથી અમુક આપણે પોઈન્ટ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળ વિશે નોંધ લખો, તો પહેલા આપણે આ સૂત્ર લખી નાખ્યું કે સૂત્ર બહુ અગત્યનું છે, એફએમ બરાબર ક્યુ વી ક્રોસ બી, આ જે સમીકરણ છે એ આપણે ખાસ ધ્યાનમાં, અને સાબિતી પણ આપી છે એટલે આપણને ડાયરેક્ટ હોય એવું લાગે નહીં। હવે આપણે આ સૂત્રને ઉપરથી જ બધા પોઈન્ટ લખવાના છે, એટલે આપણે સૂત્ર બરાબર યાદ રહી ગયું તો આપણને એમસીક્યુમાં પણ કામમાં આવશે કે કોઈ વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તેના પર લાગતા બળનું સમીકરણ આપણને ખાસ કામમાં આવી શકે છે। હવે આના ઉપરથી વાત આપણે આગળ વધારીએ, ચુંબકીય બળ એટલે એફએમ, વિદ્યુત ભાર ક્યુ બરાબર હે વેગ વી,
અને ચુંબકીય ક્ષેત્ર બી પર આધારિત છે. પહેલો પોઈન્ટ આપણે સમજાવવાની વધારે જરૂર જ નથી, કારણ કે સૂત્રની અંદર દેખાય છે કે આ બળ છે એ બળ વિદ્યુતભાર Q ઉપર, વેગ સદિશ V ઉપર અને ચુંબકીય ક્ષેત્ર B ઉપર આધારિત છે. હવે તો કે બળની વાત આવે, એની દિશાની વાત આવે, તો કે ધન વિદ્યુતભાર હોય, ધન વિદ્યુતભાર એટલે પ્લસ Q, પરનું બળ ઋણ વિદ્યુતભાર માઇનસ Q કરતા વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. પ્લસ Q હોય તો બળ પ્લસ ધન દિશામાં ગણાય, માઇનસ Q હોય તો બળ ઋણ દિશામાં હોય. તો આમ આપણે વિદ્યુતભાર પ્લસ Q પરનું બળ ઋણ વિદ્યુતભાર માઇનસ Q કરતા વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. અથવા તો એવું પણ કહી શકાય કે ઋણ વિદ્યુતભાર પરનું બળ ધન વિદ્યુતભાર કરતા વિરુદ્ધ દિશામાં હોય. તો ચલો સૂત્ર ઉપરથી આપણે આટલી વાત લખી. હવે આ સૂત્રને આગળ સમજાવીએ. દાખલા તરીકે આપણે સૂત્ર ખાસ યાદ છે જ આપણને, FM સદિશ બરાબર ક્યુ કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશ. અહીં ચુંબકીય બળ એ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B નો સદિશ ગુણાકાર છે. અહીંયા મેં આપણે કીધું એ પ્રમાણે ક્રોસ અને સદિશ જોવા મળે અને પરિણામ સ્વરૂપે આ મળે તો આ ગુણાકાર કેવો કહેવાય? સદિશ ગુણાકાર કહેવાય. તો સદિશ ગુણાકારનું પરિણામ છે આ બળ, સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર આપણે 11મા ધોરણની અંદર બહુ ખાસ ભણ્યા છે, સદિશ અને અદિશ ગુણાકાર. તો કોનો કોનો સદિશ ગુણાકાર? તો કે વી અને બી નો. વી એટલે વેગ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર નો કેવો ગુણાકાર કર્યો છે આપણે? સદિશ ગુણાકારને આપણને શું પ્રાપ્ત થાય છે? બળ. તો અહીંયા આપણે જોયું કે બળ પ્રાપ્ત થાય છે. હવે સદિશ ગુણાકારની વાત આવે તો કે વી અને બી વચ્ચેનો ખૂણો શું છે? થીટા છે. ધારો કે આપણે નિયમ વાપરો, એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર એ બી સાઇન થીટા. તો એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા. આપણે શું કર્યું? તો કે ક્રોસ અને સદિશ દૂર કર્યા અને સાઇન થીટા દાખલ કર્યા. તો આ સૂત્ર બે રીતે આપણે યાદ રાખવું પડે, આ બંને રીતે આપણે આ સૂત્ર યાદ રાખવું પડે. બે રીતે લખી શકાય, એફ એમ બરાબર ક્યુ વી ક્રોસ બી અથવા એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા, જ્યાં વી અને બી વચ્ચેનો ખૂણો શું છે? થીટા છે. તો બીજો પોઈન્ટ થયો. બીજા પોઈન્ટને આગળ આપણે લઈ જઈએ. ઘણી બધી રીતે લખી એકલી, બીજો પોઈન્ટ વી અને બી સમાંતર હોય. સમાંતર હોય એટલે કે એક જ દિશામાં હોય, અથવા આપણે એવું કહી શકીએ કે સમાંતર છે. તો સમાંતર હોય એટલે ખૂણો શું બનશે? બંને વચ્ચેનો ઝીરો, એક જ દિશામાં છે અથવા સમાંતર છે. તો આપણે કિંમત આપણી પાસે સૂત્ર છે એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન ઝીરો. સાઇન ઝીરો એટલે ઝીરો થાય, ઝીરો ક્યુ વી બી સાથે ગુણાય એટલે જવાબ આવે ઝીરો. પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર હોય એટલે વિરુદ્ધ દિશા આપણે કહી શકીએ ત્યારે ખૂણો થાય પાઈ. જો બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય બરાબર તો પ્રતિ સમાંતર કહેવાય. તો ખૂણો પાઈ નો બને. સાઇન પાઈ ની કિંમત પણ, સાઇન પાઈ એટલે સાઇન 180, એની કિંમત પણ ઝીરો છે. ઝીરો ક્યુ વી બી સાથે ગુણાય એટલે જવાબ ઝીરો આવે. તો આના ઉપરથી આપણે ફલિત મુદ્દો શું કરી શકીએ? તો કે મુદ્દો એવો લખી શકીએ કે વી અને બી બંને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, સમાંતર હોય ત્યારે ઝીરો ખૂણો બને, પ્રતિ સમાંતર હોય ત્યારે 180 એટલે કે પાઈ બને. ત્યારે બંને કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર બળ જે છે એ શૂન્ય થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર બળ શૂન્ય થાય આપણે અહીંયા સાબિત કર્યું. તો બે પોઈન્ટ થયા. ફરીથી આપણે બંને પોઈન્ટની વાત કરીએ. સૂત્ર આપણને ખાસ યાદ રહી ગયું છે. પરિસ્થિતિ શું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુતભાર ક્યુ વી વેગથી ગતિ કરે તો એના પર લાગતું ચુંબકીય બળ એફ એમ બરાબર ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. સાબિતી પણ આપણે આપી, કારણ કે કોઈ પણ સૂત્ર ડાયરેક્ટ ના લઈ શકાય એટલે ન્યૂટન બરાબર ન્યૂટન સાબિત થયું એટલે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એટલે એ સૂત્રને આપણે માન્ય ગણી શકીએ. પછી એના આધારિત મુદ્દાઓમાં જોયું. પહેલી વસ્તુ સૂત્ર ઉપરથી લખવું કે ચુંબકીય બળ હે વિદ્યુતભાર ક્યુ વેગ સદિશ બી અને ચુંબકીય ક્ષેત્ર બી પર આધાર રાખે છે. જો ક્યુ પ્લસ હોય તો અને માઇનસ હોય તો આપણે બંનેની દિશા ફરજિયાત પરસ્પર વિરુદ્ધ હોય. પછી પાછું બળનું સૂત્ર લખવું. બળના સૂત્ર ઉપરથી ખાસ 11મા ધોરણ પ્રમાણે નોંધ આપણે નોંધ કરી કે વી અને બી બંને સદિશ રાશિ છે. સદિશ રાશિનો ગુણાકાર એટલે સદિશ ગુણાકાર કહેવાય. તો અહીંયા જે ચુંબકીય બળ પ્રાપ્ત થાય છે તે ચુંબકીય બળ વેગ વી સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી નો સદિશ ગુણાકાર છે, બરાબર છે.
તો સદિશ ગુણાકાર હોય તો આપણે sin થીટા દાખલ કરી શકીએ છીએ એટલે QVB sin થીટા સૂત્ર આપણે આવું મૂકી શકીએ છીએ જ્યાં થીટા શું થયું તો કે V અને B વચ્ચેનો ખૂણો હવે જો સમાંતર હોય તો થીટા 0 sin 0 ની કિંમત 0 તો ચુંબકીય બળ 0 જો પ્રતિસમાંતર હોય V અને B તો થીટા પાઈ sin પાઈ ની કિંમત 0 એટલે જવાબ આવે 0 હવે પોઈન્ટ નંબર 3 તો કે ચુંબકીય બળ Fm એ વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર B બંનેને લંબ રૂપે લાગે તો આકૃતિ આપણને દોરીને આપેલી છે બુક ની અંદર કે ચુંબકીય બળ ની દિશા કેવી રીતે હોય તો કે દાખલા તરીકે V અને B ની દિશા છે આ બે એના વચ્ચે બનતો ખૂણો આવડો આવે આ V છે અને આ B છે એના વચ્ચે બનતો ખૂણો આ ચુંબકીય બળ ને લંબ રૂપે હોય તો ચુંબકીય બળ ને લંબ રૂપે હોય આ બાબત આપણે જમણા હાથના સદિશના નિયમ પરથી નક્કી કરી શકીએ તો આપણે સામાન્ય રીતે જમણા હાથના નિયમ પ્રમાણેની આકૃતિ બુક ની અંદર તમે જોઈશો તો દોરેલી છે તો એ રીતે આપણે જોઈ લઈશું તો દિશાની વાત થઈ હવે આપણે દાખલા તરીકે વધારાનો પોઈન્ટ ઉમેરીએ કે આ બળ મહત્તમ ક્યારે હોય તો કે જો V અને B એકબીજાને લંબ હોય બળ હે આ બંનેને લંબ રૂપે હે બરાબર જ્યારે V અને B પર્સનલ અહીં આપણે કીધું પ્રમાણે કે V અને B લંબ હોય તો તો sin 90 sin 90 તો ત્યારે બળ મહત્તમ લાગે બરાબર જમણા હાથના નિયમ જમણા હાથના સદિશના નિયમ પરથી નક્કી થાય છે કઈ વસ્તુ જમણા હાથના સદિશના નિયમ પરથી નક્કી થઈ છે તો કે ચુંબકીય બળની દિશા કેવી હોય તો કે V અને B થી બનતા સમતલને લંબ રૂપે હોય ચોથો પોઈન્ટ જો વિદ્યુતભાર ગતિ ન કરતો હોય તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પડેલો છે પરંતુ ગતિ નથી કરતો ગતિ ન કરવી એટલે કે એનો વેગ શૂન્ય થાવો એનો વેગ શૂન્ય હોય તો આપણે વેગ શૂન્ય લઈ લેવાનો વેગ શૂન્ય મૂકો એટલે V નો ગુણાકાર અહીં 0 લખો હોય તો 0 Q અને B સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જાય શૂન્ય થઈ જાય એટલે બળ કેવું મળે શૂન્ય તો આપણે અહીંયા ત્રણ કિસ્સા જણાવ્યા આમ જુઓ તો ત્રણ કિસ્સા આપણે કીધા કે જો પ્રતિ સમાંતર હોય V અને B V અને B સમાંતર હોય અને જો V જ ન હોય એટલે કે વેગ 0 હોય જો વિદ્યુતભાર ગતિ ન કરતો હોય તો વેગ શૂન્ય થાય તો પરિણામી બળ શૂન્ય મળે એટલે ચુંબકીય બળ શું થાય શૂન્ય થાય હવે આપણે ચાર પોઈન્ટ ભણી લીધા પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો આપણો ચુંબકીય બળનો અભ્યાસ આપણે કરી લીધો પૂરેપૂરો ચુંબકીય બળનો અભ્યાસ પૂરો થઈ ગયો હવે આપણે આગળનો પ્રશ્નનું નામ છે લોરેન્જ બળ પરીક્ષામાં પ્રશ્ન લોરેન્જ બળ પૂછાય ખાલી તો એ આપણે આગળનું લખવાનું જ છે ફરજિયાત છે આ વસ્તુ જો વિદ્યુત ક્ષેત્ર ઈમાં રહેલો વિદ્યુતભાર Q પર લાગતું બળ પહેલા પાઠનો પ્રશ્ન છે આ વિદ્યુત ક્ષેત્ર ઈ માં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય અથવા તો સ્થિર હોય ત્યારે એના પર લાગતું બળ F બરાબર QE અથવા E બરાબર F અપોન Q સૂત્ર ઉપરથી આપણે સૂત્ર લખીએ છીએ તો પહેલા પ્રકરણનું સૂત્ર છે અને આપણે વિદ્યુત બળ કહીશું કે જે વિદ્યુત ક્ષેત્રમાં હોય અને આ ચુંબકીય બળનું સૂત્ર અને આ વિદ્યુત બળનું સૂત્ર લોરેન્ટ્ઝ બળ શું છે તો કે વિદ્યુત બળ F E ઇલેક્ટ્રિક ફોર્સ અને ચુંબકીય બળ F M મેગ્નેટિક ફોર્સનો સરવાળો વ્યાખ્યા આપણને કે લોરેન્ટ્ઝ બળ શું છે તો લોરેન્ટ્ઝ બળ એ વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો છે F સદિશ બરાબર Q E સદિશ વત્તા Q V ક્રોસ B હવે Q B માંથી કોમન નીકળી જાય F સદિશ બરાબર કૌંસ ની અંદર E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ તો બે માંથી Q કોમન કાઢી લીધો ફરીથી આપણને બે સૂત્ર આ પ્રશ્નમાં યાદ રહેવા જોઈએ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ F સદિશ બરાબર QE સદિશ અને ચુંબકીય બળ F સદિશ બરાબર Q કૌંસમાં V ક્રોસ B બંનેમાંથી Q કોમન નીકળી જાય એટલે સૂત્ર મળે F સદિશ બરાબર Q કૌંસની અંદર E સદિશ વત્તા V ક્રોસ B જેને આપણે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહીશું હવે થોડોક આખો વધારાનો ડિફરન્ટ પોઈન્ટ આપણો પ્રશ્ન મેં પૂરો થઈ ગયો છે પણ આપણે વધારાના પોઈન્ટની અહીંયા ચર્ચા કરશું જે આપણા માટે એમસીક્યુ માટે અગત્યનો છે આ પોઈન્ટ આ એમસીક્યુ માટેનો પોઈન્ટ થયો આખો દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્રનો એકમ સાબિત કરવો છે
તો આપણી પાસે f બરાબર qvb sin θ ખૂણાનો કઈ SI એકમ ના હોય એટલે નથી લખતા f બરાબર qvb તો બળનો એકમ ન્યૂટન વિદ્યુતભારનો એકમ કુલમ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ તો હવે b નો એકમ આપણે લેવો હોય તો આપણે આ સેકન્ડ ઉપર જતું રહેશે કુલમ આ બાજુ નીચે આવતું રહેશે અહીંથી આ સ્ટેપે આપણે જતા રહીએ તો ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ એમ્પિયર કુલમની જગ્યાએ ફરીથી આપણે એમ્પિયર સેકન્ડ મૂકી દીધું એમ્પિયર સેકન્ડ મૂકે એટલે સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જાય અને ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર સાબિત થાય તો ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર એક એકમ થયો એના બરાબર ટેસ્લા પણ થાય તો ટેસ્લા બરાબર શું થાય ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર અને ચુંબકીય ક્ષેત્રનો એક બીજો નાનો એકમ પણ છે ગોસ ગોસ એક વૈજ્ઞાનિક છે જેને ઘણા બધા ગોસના નિયમો ચુંબકીય ક્ષેત્ર માટે પણ આપેલા છે અને વિદ્યુત ક્ષેત્ર માટે પણ આપેલા છે એટલે ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા આપણા માટે અગત્યનું શું છે તો કે ટેસ્લા આપણે યાદ રાખ્યું ચુંબકીય ક્ષેત્રનો એકમ એ વૈજ્ઞાનિક એકમ બીજો એકમ વૈજ્ઞાનિક એકમ કયો છે ગોસ પણ ગોસ અને ટેસ્લા હારખા નથી એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય ફરીથી ચુંબકીય ક્ષેત્રના બે એકમો એક ટેસ્લા અને બીજો ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર આપણે દાખલો ગણતા હોય ઝડપથી લખો હોય તો ટેસ્લાનો કેપિટલ ડી કરી શકીએ અથવા ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર આપણે લખી શકીએ તો એક આ બાબત આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે તો આપણો પ્રશ્ન પૂરો થયો ચાર પોઈન્ટ સૂત્ર યાદ રાખો સૂત્ર ઉપરથી પહેલો પોઈન્ટ લખો કે ચુંબકીય બળ એ ક્યુ વી અને બી પર આધારિત છે બીજું જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ નું બળ વિરુદ્ધ દિશામાં જ હોય ત્રીજું વી ક્રોસ બી ના સદિશ ગુણાકારથી બળ મળે છે અને એમાં સમાંતર પ્રતિ સમાંતર માટે બળ ઝીરો હોય ખાસ ચુંબકીય બળ એ વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી બંનેને લંબરૂપે હોય જમણા હાથના સદિશના નિયમ ઉપરથી જો વેગ જ ન હોય વિદ્યુત ભાર ગતિ નો જ કરતો હોય તો બળ પણ મળવાનું નથી વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ભાર ક્યુ ગતિ કરતો હોય અથવા સ્થિર હોય તો એના પર લાગતું બળ આ વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્ટ બળ કહે છે ક્યુ બી માંથી કોમન કાઢ્યો એટલે લોરેન્ટ બળનું આપણને સૂત્ર મળે આપણે આ બે સૂત્ર યાદ રાખવા પડે લોરેન્ટ બળનું અને આ ચુંબકીય બળનું એક બે ત્રણ જગ્યાએ લખેલું છે ખાલી જગ્યા માટે પણ આપણે કામમાં આવી શકે હવે આપણે અગાઉ બે પ્રશ્ન મળી ગયા હતા એક બાયો સાવરનો નિયમ બી બરાબર મ્યુ ઝીરો આઈડિયલ સાઇન થીટા આપણે આનો અભ્યાસ અત્યારે નહીં કરીએ આ પ્રશ્નનો અત્યારે આપણે ત્રણ દાખલામાં જોઈશું એક સૂત્ર હતું મ્યુ ઝીરો આઈડિયલ સાઇન થીટા છેદમાં 4πr² અને બીજું સૂત્ર હતું બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ છેદમાં 2r આ બંને સૂત્ર આપણને યાદ હોવા જોઈએ આ રિંગના કેન્દ્રનું હતું રિંગના કેન્દ્ર પર આપણે સૂત્ર મેળવ્યું હતું ખાલી રિંગના કેન્દ્ર ઉપર બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર એન આટા હોય તો મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ આર તો ચલો ઉદાહરણ 4.5નો અભ્યાસ કરીએ તો ઉદાહરણ 4.5ની રકમને બુકની અંદર આકૃતિ પણ આપણને દોરીને આપેલી છે જેમાં ડીએલ બરાબર અથવા તો ડેલ્ટા એક્સ એને કહીએ કે 1 સેન્ટીમીટર આપ્યું એને મીટરમાં આપણે ફેરવી નાખ્યું 10⁻² મીટર પ્રવાહ એકો છે પસાર થતો 10 એમ્પિયર સ્થાન સદિશ આપ્યું કે આર બરાબર 0.5 અને સ્થાન સદિશ આર અને આ જે ખંડ છે એ બંને એકબીજાને લંબ છે એટલે ખૂણો 90 બને એટલે આપણે એવું કહીએ કે આર લંબ ડીએલ તો આ જે સાઇન થીટા છે આ બાયો સાવર્ટનો નિયમ લીધો આપણે અગાઉ ભણ્યા હતા એ સૂત્ર મૂકી દીધું મ્યુ ઝીરો આઈ ડીએલ સાઇન થીટા છે એમાં 4πr² થીટા બરાબર 90 મૂકી દીધું એટલે સાઇન 90 એટલે 1 થાય બાકી કિંમતો આપણે જાણીએ છીએ 10⁻⁷ મ્યુ ઝીરો અપોન 4π ની આખી કિંમત 10⁻⁷ બાકી મ્યુ ઝીરો ની કિંમત આ રહી આપણી પાસે 4π × 10⁻⁷ આપણે મ્યુ ઝીરો અપોન 4π ની કિંમત મૂકવાની તો 4π છેદમાં લઈ લઈએ તો 10⁻⁷ વધે તો આપણે ડાયરેક્ટ મૂકીએ મ્યુ ઝીરો અપોન 4π ની જગ્યાએ 10⁻⁷ પ્રવાહની કિંમત 10 એમ્પિયર મૂકી દીધી ડીએલ ની કિંમત 1 આપી છે સેન્ટીમીટર −2 સાઇન ને બદલે તો આમ સાદું વાપતા આપણને જવાબ મળે છે 4 × 10⁻⁷ ટેસ્લા તો આપણે આ દાખલામાં કશું જ કરવાનું નથી બે વસ્તુ ધ્યાન રાખવાની કે બાયો સાવર્ટનો નિયમ આપણને આવડવો જોઈએ અને ખૂણો કેટલાનો છે બંને વચ્ચે આકૃતિમાં ચોખ્ખું દેખાય આપણને કે
90 નો છે બાકી બીજી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર નથી પછીનો ક્વેશ્ચન તો એ ગૂંચળું છે એક ગૂંચળા આ એટલે ત્રિજ્યાનું 10 સેન્ટીમીટર એમાં આટાની સંખ્યા આટલી આવી છે પ્રવાહીમાંથી પસાર થતો એક એમ્પીયરનો તો ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર અગત્યની વસ્તુ છે ગૂંચળાના કેન્દ્ર ઉપર તો કેન્દ્રનું સૂત્ર લઈએ રિંગ અથવા ગાળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે હતું μ0i/2r હવે આ નાટા માટે લેવું હોય સૂત્ર બની જાય d μ0ni/2r μ0 ની કિંમત 4π×10⁻⁷ ઘાત આટન સંખ્યા 100 આપી છે પ્રવાહ 1 એમ્પીયર આપ્યો હોય છેદમાં 2×10⁻²⁷ ઘાત ત્રિજ્યા મૂકી દીધી બધી કિંમત મૂકી દીધી નોર્મલ વસ્તુ સમજાવવાની કાંઈ જરૂર નથી સૂત્ર કયું લેવું પડે અને પરિસ્થિતિ કઈ સૂત્ર કયું લેવું પડે અને પરિસ્થિતિ કઈ એ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે ગૂંચળાના કેન્દ્રનું સૂત્ર એન આટા હોય તો એન મૂકવાનું બાકી આપણને યાદ છે ચુંબકીય ક્ષેત્રનો એકમ હમણાં પણ આગળના પ્રશ્નમાં આપણે સાબિત કર્યો ટેસ્લા બરાબર ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર થાય તો આપણે અહીંયા સાબિતી આપી અને ટેસ્લા મૂકી દીધું ફરીથી સ્વાધ્યાય 4.1 દાખલો એમાં રિંગની ત્રિજ્યા 8 સેન્ટીમીટર આપી છે પહેલા દાખલામાં 10 આપી છે આમાં 8 આપી છે આટાની સંખ્યા બંને દાખલામાં સરખી છે વર્તુળાકાર ગૂંચળું છે પ્રવાહમાં આપણને 1 એમ્પિયર આપ્યો તો આમાં 0.40 એમ્પિયર આપ્યો તો આમાં પણ ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે ફરીથી આપણને હવે સૂત્ર પાકું યાદ જ છે d μ0ni/2r μ0 ની કિંમત આટાની સંખ્યાની કિંમત પ્રવાહની કિંમત ત્રિજ્યા છેલ્લે જવાબ આપણે મેળવી લીધો પાઈની કિંમત મૂકી 10.14 અને જવાબ આપણને 10⁻⁴ ઘાત ટેસ્લા મળે છે તો આ બંને દાખલા આપણને ક્યારે આવડે પહેલો આપણને પ્રશ્ન એ થાય તો જો આપણને બાયો સાવર્ટનો નિયમ આવડતો હોય કોઈ ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનો તો આ દાખલો 4.5 આવડે અને જો ગૂંચળાના કેન્દ્ર અથવા રિંગના કેન્દ્ર કે કોઈ કક્ષાના કેન્દ્ર કેન્દ્ર ઉપર જ્યારે વાત આવે પ્રવાહ પસાર થતો હોય ત્યારે μ0ni/2r ઉપરથી આપણે આ દાખલો ગણી શકીએ છીએ તો ત્રણ દાખલા આપણે ખાસ અત્યારે આ ટોપિકનો આપણે અભ્યાસ કર્યો નથી આપણે સૂક્ષ્મ ખંડ માટેના એક દાખલો અને બે રિંગના કેન્દ્રના બે દાખલા બંનેમાં એક સરખી જ વસ્તુ હોય ગણતરી આપણે થોડીક કરવાની છે એ થઈ જાય ગણતરી ગણતરી કરેલી પણ છે અહીંયા બરાબર તો આટલું આજે આપણે પીરિયડમાં રાખશું હવેનું આવતા પીરિયડમાં આપણે જોઈશું